नमस्कार विद्यार्थी मित्रों, संस्कृत विषय धोरण 8 में प्रकरण 1 चित्रपदानी विषय अपने आज अभ्यास करशू। एटले के चित्रों द्वारा दर्शावाता शब्दों, प्रस्तुत करता दीपक भाई मारू। हवे विद्यार्थी मित्रों, सर्वप्रथम दरेक धोरण 8 में विद्यार्थियों ने मारी नम्र विनंती छे के आ प्रकरण तमने गमे अने आवनारा वीडियो तमने मळी रहे एटला माटे आ वीडियोने तमे लाइक शेर अने सब्सक्राइब जरूर करजो। हवे विद्यार्थी मित्रों, आपणे आगळ भणीए। मित्रों, आपणे केटलाक सर्वनाम जोशुं, तेमां सौप्रथम आपणे एषः अने सः विशे जाणीशुं। आ सर्वनाम पुल्लिंग नाम साथे वपराय छे। अहीं एषનો अर्थ आ अने सનો अर्थ પેલો થાય છે। એશ્યહ શુકહ એટલે કે આ પોપટ છે। એશ્યહ શુકહ એટલે આ પોપટ છે। સ મયુરહ એટલે કે તે મોર છે। સહ મયુરહ એટલે તે મોર છે। એશ્યહ શ્વાન, એશ્યહ શ્વાન એટલે કે આ કૂતરો છે। એશ્યહ શ્વાનઃ એટલે કે આ કૂતરો છે। સઃ સિંહ એટલે કે તે પેલો સિંહ છે। સઃ સિંહ તે પેલો સિંહ છે। એષઃ ગજઃ એટલે કે આ હાથી છે। એષઃ ગજઃ એટલે કે આ હાથી છે। સ અશ્વ એટલે પેલો ઘોડો છે। સઃ અશ્વ એટલે કે પેલો ઘોડો છે। વિદ્યાર્થી મિત્રો, આપણે એશા અને સા સર્વનામ વિશે જાણીશું। આ સર્વનામ સ્ત્રીલિંગ નામ સાથે વપરાય છે। અહીં એશાનો અર્થ આ અને સાનો અર્થ એ પેલી થાય છે। બરાબર, એશાનો અર્થ આ અને સાનો અર્થ પેલી થાય છે। એશા બાલિકા એટલે કે આ છોકરી છે। એશા બાલિકા એટલે આ છોકરી છે। તો અહીંયા એશા એ છોકરી માટે વપરાયેલું છે। પછી સા પ્રતિમા પેલી મૂર્તિ છે। હવે દૂધની વસ્તુ હોય તો એના માટે અહીંયા સા પ્રતિમા પેલી મૂર્તિ છે એટલે દૂધની વસ્તુ માટે। એશા ઉત્પીટિકા એટલે કે આ ટેબલ છે। તો બધા વિદ્યાર્થી મિત્રો મળીને એ કહે છે કે એશા ઉત્પીઠિકા આ ટેબલ છે। સા સચિકા પેલી ફાઇલ છે। હવે દૂરની વસ્તુ જ્યારે દેખાડવાની છે ત્યારે એ કહે છે કે સા સચિકા તે પેલી ફાઇલ છે। એશા ગીતા આ ગીતા છે। એશા ગીતા આ ગીતા છે। બરાબર, ત્યાર પછી દૂરની વસ્તુ એ દેખાડવા માટે જ્યારે બીજા શબ્દ એ સા પૂજા પેલી પૂજા છે। આપણે એતત અને તત સર્વનામ વિશે જાણીશું। આ સર્વનામ નપુંસકલિંગ નામ સાથે વપરાય છે। અહીં એતતનો અર્થ આ અને તત્નો અર્થ પેલું થાય છે। એતતનો અર્થ આ અને તત્નો અર્થ પેલું થાય છે। ઉદાહરણ તરીકે એતત વાતાયણમ આ બારી છે। એતત વાતાયણમ આ બારી છે। બરાબર, ત્યાર પછી હવે આપણે આગળ બીજું જોઈએ। તત દ્વારમ, તત દ્વારમ એટલે કે પેલું બારણું છે। તત દ્વારમ તો કે પેલું બારણું છે। તો ત્યાર પછી જોઈએ એતત પુસ્તકમ એટલે કે આ પુસ્તક છે। અહીંયા બધા વિદ્યાર્થી મિત્રો મળીને એ કહે છે કે એતત પુસ્તકમ આ જો પુસ્તક છે। તત ચિત્રમ પેલું ચિત્ર છે। તો અહીંયા પેલું ચિત્ર છે તત ચિત્રમ। ત્યારબાદ એતત બસયાનમ એટલે કે આ બસ છે। એતત બસયાનમ આ બસ છે। હવે દૂર એ વિમાન ઉડતું હોય છે એટલે કહે છે તત વિમાનમ પેલું વિમાન છે। તત વિમાનમ પેલું વિમાન છે। આપણે પ્રથમ પુરુષ એકવચન સર્વનામ અહમ અને દ્વિતીય પુરુષ એકવચનનું સર્વનામ ત્વમ વિશે જાણીએ।
અહમ અને ત્વમ એ ત્રણેય લિંગોમાં સમાન રીતે વપરાય છે, તેથી તેને સર્વલિંગી વિશેષણો કહે છે. ફરી વખત કહું છું કે આપણે પ્રથમ પુરુષ એકવચન, સર્વનામ અહમ અને દ્વિતીય પુરુષ એકવચનનું સર્વનામ ત્વમ વિશે જાણીએ. અહમ અને ત્વમ એ ત્રણેય લિંગોમાં સમાન રીતે વપરાય છે, તેથી તેને સર્વલિંગી વિશેષણો કહે છે. વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આ ત્રણેય જે છે એને સર્વલિંગી વિશેષણો કહેવાનું કારણ એ કે અહમ ત્વમ એ ત્રણેય લિંગોમાં એકસાથે વપરાતું હોય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્ર આપણે તેને હવે જોઈએ. અહમ શિક્ષક, હું શિક્ષક છું. અહમ શિક્ષક, હું શિક્ષક છું. ત્યારબાદ ત્વમ છાત્ર, તું વિદ્યાર્થી છે. ત્વમ છાત્ર, તું વિદ્યાર્થી છે. અહમ બાલિકા, હું છોકરી છું. અહમ બાલિકા, હું છોકરી છું. ત્યાર પછી ત્વમ બાલક, તું છોકરો છે. ત્વમ બાલક, તું છોકરો છે. ત્યાર પછી આપણે જોઈએ અહમ યુવક, હું યુવાન છું અથવા યુવક છું. હું યુવાન છું અથવા યુવક છું. ત્યાર પછી ત્વમ યુવતી, તું યુવતી છો. ત્વમ યુવતી, તું યુવતી છો. હવે વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થીઓને મારી નમ્ર વિનંતી કે આ ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આભાર.